ધોરણ સાત વિષય કમ્પ્યુટર પરિચય પાઠ એક ઇન્ટરનેટ અને ઈમેલ. તો ઇન્ટરનેટ શું છે? ઇન્ટરકનેક્શન અને નેટવર્ક આ બે શબ્દોના જોડાણથી ઇન્ટરનેટ શબ્દ બન્યો છે. કયા બે જોડાણથી ઇન્ટરનેટ શબ્દ બન્યો છે? તો ઇન્ટરકનેક્શન અને નેટવર્ક આ બે શબ્દોના જોડાણથી ઇન્ટરનેટ શબ્દ બન્યો છે. ઇન્ટરનેટ એ વિશ્વભરના હજારો કમ્પ્યુટરને સાંકળતું એક નેટવર્ક છે. ટૂંકમાં ઇન્ટરનેટ એ કમ્પ્યુટર નેટવર્કનું નેટવર્ક છે. શું છે? ઇન્ટરનેટ શું છે? નેટવર્કનું નેટવર્ક છે. ઇન્ટરનેટ એ કોઈની માલિકીનું નથી, પરંતુ ઘણી બધી સંસ્થાઓ નેટવર્કના વિવિધ ભાગોનું વ્યવસ્થાપન કરે છે. શું છે? ઇન્ટરનેટ એમ કોઈની માલિકીનું નથી, પરંતુ ઘણી બધી સંસ્થાઓ નેટવર્કના વિવિધ ભાગોનું વ્યવસ્થાપન કરે છે. આગળ કમ્પ્યુટરના ઉપયોગો. તો ઈમેલ, જેનું આખું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ, પછી ન્યૂઝ ગ્રુપ, ઓનલાઈન ચેટિંગ વાતચીત અને કોન્ફરન્સ એટલે કે ચર્ચા, અને ચોથો ઉપયોગ છે અન્ય ઉપયોગો, અલગ અલગ ઉપયોગો. તો ચાલો સૌથી પહેલાં આપણે ઈમેલ વિશે સમજીએ. ઇન્ટરનેટ દ્વારા સંદેશા મોકલવા માટે ઈમેલનો ઉપયોગ થાય છે. ઈમેલના ઉપયોગ દ્વારા તમે થોડી જ સેકન્ડમાં વિશ્વભરમાં બીજા ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓ સાથે લેખિત સંદેશા, ચિત્રો, ધ્વનિ વગેરેની આપ લે કરી શકો છો. આ માટે તમારી પાસે ઈમેલ ખાતું એટલે કે એકાઉન્ટ હોવું જરૂરી છે, જે મોટાભાગના સર્વર દ્વારા વિનામૂલ્યે અપાય છે. ઈમેલ શું છે? એમ તો હવે બધાને ખબર જ છે ઈમેલ શું છે. ઈમેલનું આખું નામ ઇલેક્ટ્રોનિક મેલ. પણ ઈમેલનો ઉપયોગ શું છે એમ તો બધાને ખબર જ છે કે ઈમેલ દ્વારા આપણે મેસેજને એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડીક જ મિનિટોમાં, થોડીક જ સેકન્ડોમાં મોકલી શકીએ છીએ. જેવી રીતે તમે વોટ્સઅપ પર મેસેજ કરો છો, ટેક્સ્ટ મેસેજ કરો છો, તો મેસેજ ટાઈપ થઈ ગયા પછી સેન્ડ ઓપ્શન પર જે રીતના તમે ટચ કરો છો કે બીજી જ સેકન્ડે સામેવાળા વ્યક્તિના ફોનમાં એ મેસેજ પહોંચી જાય છે. તો આવું જ કામ છે ઈમેલનું. ઈમેલ આખો લખ્યા બાદ તમે સેન્ડ કરો છો, તો જેને મોકલવાનો છે પછી એ જ્યાં પણ રહેતું હોય, એનો ફોન જ્યાં પણ હોય, અમેરિકા હોય કે ઇન્ડિયામાં જ હોય, પણ થોડીક જ સેકન્ડોમાં એ મેસેજ ત્યાં પહોંચી જાય છે. વોટ્સએપ તમે વાપરો છો, વોટ્સએપ વાપરો છો તો એમાં તમારે કોઈ રૂપિયા ભરવાના હોતા નથી. એવી જ રીતે ઈમેલ વાપરો છો તો એમાં પણ કોઈ રૂપિયા વાપરવાના હોતા નથી. ખાલી આપણા નામનું ખાતું એટલે કે એકાઉન્ટ, આઈડી પાસવર્ડ, જેને તમે ઓળખો છો ને આઈડી પાસવર્ડ, એ હોવું ખૂબ જરૂરી છે. ચાલો આગળ બીજું, ન્યૂઝ ગ્રુપ. ન્યૂઝ ગ્રુપનો ઉપયોગ વિચાર, સમીક્ષા, સમાચાર અને અન્ય માહિતીના આદાન પ્રદાન માટે થાય છે. વિવિધ વિષયોની ચર્ચામાં ઇન્ટરનેટ ઉપયોગ કરતા સીધો જ ભાગ લઈ શકે છે. ન્યૂઝ ગ્રુપ એટલે, હવે તો ઓનલાઈન કેટલી બધી ન્યૂઝની એપ્લિકેશન આવી ગઈ છે કે જેના પર તરત જ તમને લાઈવ ન્યૂઝ મળી જાય છે, પછી ન્યૂઝના નવા અપડેટ્સ મળી જાય છે. એવી જ રીતે તમે વોટ્સઅપ પર તમને ન્યૂઝ આવે છે કોઈ, તો એ ન્યૂઝને, એ મેસેજને તમે ફોરવર્ડ કરો છો ને, એને આદાન પ્રદાન કહેવાય, ન્યૂઝ આવવા અને ન્યૂઝ મોકલવા. આગળ ઓનલાઈન ચેટિંગ અને કોન્ફરન્સ. હવે આ તો તમને બધાને બહુ સારી રીતે આ સમજ હશે, ઓનલાઈન ચેટિંગ અને કોન્ફરન્સમાં. વિશ્વભરના ઇન્ટરનેટ ઉપયોગ કરતા એકબીજા સાથે જીવંત સંવાદ સાધી શકે છે. ઇન્ટરનેટ પર દ્રશ્ય, શ્રાવ્ય, કોન્ફરન્સ માટેના વિશિષ્ટ સોફ્ટવેર હોય છે. ઓનલાઈન ચેટિંગ એટલે કે વાતચીત, વોટ્સએપ પર વિડીયો કોલ કરો છો ને એકસાથે, પછી કોન્ફરન્સ, તો એકસાથે બેથી વધારે લોકો સાથે વાત કરો તેને શું કહેવાય? કોન્ફરન્સ. અને ઓનલાઈન ચેટિંગ એટલે મેસેજ છે કે વિડીયો કોલ છે કે વોઇસ મેસેજ છે, કંઈ પણ. અન્ય ઉપયોગો. ઇન્ટરનેટ પર જાહેરાત દ્વારા ઉત્પાદનની ખરીદી તથા વેચાણ.
ઇન્ટરનેટ પર જાહેરાત દ્વારા ઉત્પાદનની ખરીદી તથા વેચાણ, મતલબમાં ફ્લિપકાર્ટ યુઝ કરો છો, એમેઝોન યુઝ કરો છો, બરાબર છે? તો ઇન્ટરનેટ હોય છે તો જ એની જાહેરાત એપ્લિકેશન આવે છે અને તેની ખરીદી પણ કરી શકાય છે અને વેચાણ. તો OLX તો નામ બધાએ જ સાંભળ્યું હશે કે સેકન્ડ હેન્ડ વસ્તુ આપણે વેચવા માટે મૂકીએ છે અને કોઈ ખરીદે છે. એટલે કે આવી રીતની ઇન્ટરનેટ પર જાહેરાત દ્વારા ઉત્પાદનની ખરીદી તથા વેચાણ. ફ્લિપકાર્ટ ને એમેઝોન પર તો આપણે ખાલી ખરીદી જ કરી શકીએ છીએ, પણ OLX પર વેચાણ પણ કરી શકીએ છીએ, ખબર જ હશે બધાને. બેંક ખાતાનું વ્યવસ્થાપન, તો બેંકની હવે ઓનલાઈન એપ્લિકેશન આવી ગઈ છે એટલે ઘરે બેઠા જ બધું બેંકનું કામ આપણે ઘરે બેઠા ફોનથી જ કરી શકીએ. પણ ક્યારે? ઇન્ટરનેટ હોય ત્યારે. પસંદગીના વિષયનો અભ્યાસ કરવો અને ડિગ્રી મેળવવી. હવે તો હમણાં ઓનલાઈન ક્લાસ જ ચાલે છે એટલે ઓનલાઈન વિષયનો અભ્યાસ કરવો અને એની ડિગ્રી મેળવવી. છાપા, સામયિક વગેરેનું વાંચન. હમણાં જ આગળ કીધું એમ, ઓનલાઈન ન્યૂઝની એપ્લિકેશન દ્વારા આપણે ન્યૂઝના સમાચાર, ન્યૂઝ મેળવી શકીએ છીએ. પછી છે ચલચિત્રો જોવા, રમતો રમવી અને સંગીત સાંભળવા. તો ચલચિત્રો જોવા એટલે ઓનલાઈન મૂવી જોવા, ઓનલાઈન ગેમ રમવી, ઓનલાઈન સંગીત સાંભળવું, પુસ્તકોના ઓર્ડર આપવા. જે રીતના તમે ફ્લિપકાર્ટ પરથી બધી વસ્તુઓ મંગાવ છો, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એવી રીતના અમુક ઓનલાઈન એપ્લિકેશન પરથી પુસ્તકો, બુક પણ મંગાવી શકાય છે અને અભિનંદન કાર્ડ મોકલવા. તો થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ, એનીથિંગ, ગમે તે કંઈ પણ કાર્ડ આપણે ઓનલાઈન મોકલી શકીએ છીએ. તો સમજ પડી ને ઇન્ટરનેટના ઉપયોગો. તો ઈમેલ દ્વારા, એટલે ઈમેલનું આખું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ, ન્યૂઝ ગ્રુપ, ઓનલાઈન ચેટિંગ અને કોન્ફરન્સ, અને ચોથો ઉપયોગ અન્ય ઉપયોગ. તેમાં ઘણા બધા ઉપયોગો આપણે જોઈ ગયા. હવે ઇન્ટરનેટની ભાષા, કમ્પ્યુટરને એની અલગ ભાષા હોય છે, એને આપણી ભાષા સમજ નથી પડતી, પણ આપણે કમ્પ્યુટરને એની ભાષામાં ડેટા મોકલીએ તો જ એને સમજ પડે. એવી રીતના ઇન્ટરનેટની પણ પોતાની ભાષા છે. પહેલી છે નેટવર્ક અને નેટવર્ક. તો ચાલ, તે કમ્પ્યુટરનો એક સમૂહ છે જે સંદેશાવ્યવહાર અને સાધનોના આદાન પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલા હોય છે. શું છે નેટવર્ક? તો તે કમ્પ્યુટરનો એક સમૂહ છે જે સંદેશાવ્યવહાર અને સંસાધનોના આદાન પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલા છે. આ એ જ વાક્ય છે. વોટ્સઅપમાં આપણે મેસેજ કરીએ છીએ પણ સામેવાળાને કોઈ વાર નથી મળતો, તો આપણે કહીએ છીએ ને નેટવર્ક ચેક કરને, નેટવર્ક હશે જ, નેટવર્ક નથી તો જ તને મારો મેસેજ નથી મળ્યો. આ એ વસ્તુ છે. નેટવર્કના પાછા બે પ્રકાર છે, LAN, LAN, એને શું બોલાય? LAN, લોકલ એરિયા નેટવર્ક, એનું આખું નામ છે લોકલ એરિયા નેટવર્ક. અને જોજો ધ્યાનથી, LANને કેવી રીતના બધું કેપિટલમાં લખ્યું છે. LAN તો તે એક બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટર્સને સાંકળે છે. LANમાં કમ્પ્યુટર સામાન્ય રીતે કેબલ દ્વારા જોડાયેલા હોય છે. બીજું છે WAN, શું બોલાય એને? WAN, વાઇડ એરિયા નેટવર્ક, તે લાંબા અંતરે રહેલા કમ્પ્યુટર્સને સાંકળે છે. WANમાં કમ્પ્યુટર્સ સામાન્ય રીતે ટેલિફોન દ્વારા જોડાયેલા છે. ઇન્ટરનેટ એ WAN છે. ફરીથી LAN, લોકલ એરિયા નેટવર્ક, તો તે એક બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટર્સને સાંકળે છે. LANમાં કમ્પ્યુટર્સ સામાન્ય રીતે કેબલ દ્વારા જોડાયેલા હોય છે. એટલે કે આપણું કમ્પ્યુટર, આપણી સ્કૂલની કોમ્પ્યુટર લેબ છે તો એમાં બધા કમ્પ્યુટરોમાં નેટ ચાલુ છે, નેટવર્ક ચાલુ છે, બરાબર છે? તો એની અંદર એક કેબલ લગાવેલો હોય છે. બધા કમ્પ્યુટરમાં એક એક કેબલ પાછળની સાઈડ લગાવેલો છે, એને કહેવાય LAN. LAN એક બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટરને સાંકળે છે. એક જ વાયર દ્વારા બધા કમ્પ્યુટરમાં નેટવર્ક મળે છે, જેને કહેવાય LAN. જ્યારે WAN, વાઇડ એરિયા નેટવર્ક, તો તે લાંબા અંતરે રહેલા કમ્પ્યુટર્સને સાંકળે છે. WANમાં કમ્પ્યુટર સામાન્ય રીતે ટેલિફોન દ્વારા જોડાયેલા હોય છે. ઇન્ટરનેટ એ WAN છે. તમારા ફોનમાં ઇન્ટરનેટ તમે યુઝ કરો છો, તેમાં કોઈ વાયર આવે છે કે આ વાયર નાખો તો જ નેટ ચાલે, એવું કંઈ હોય છે? ના, આપણે ખાલી નેટવર્ક કરાવવાનું હોય છે અને આપણા ફોનમાં નેટ ચાલુ હોય છે.
ક્યારે જ્યારે પેલું ટાવર આપણે જોઈએ છે કે આઈડિયાનું ટાવર છે, વોડાફોનનું છે, આ જીઓનું છે, બરાબર, તો એ કોઈ વાયર દ્વારા નથી નેટ ચાલતું આપણા ફોનમાં. એ કેવી રીતે ચાલે છે? આ નેટવર્ક દ્વારા, ટાવર દ્વારા. તો એને શું કહેવાય? વેન. વેન એક જ બિલ્ડિંગમાં કામ કમ્પ્યુટર એક બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટરને સાંકળે તો એને કહેવાય લેન. જ્યારે લાંબા અંતરના રહેલા કમ્પ્યુટરને સાંકળે તેને કહેવાય વેન. હવે બીજું આવે છે WWW, વર્લ્ડ વાઇડ વેબ. તે ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટનો શું છે? સંગ્રહ છે. WWW એ ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટનો સંગ્રહ છે. તમને ખબર હશે, હવે તો આપણે કંઈ પણ સર્ચ કરીએ છીએ તો સૌથી પહેલાં આગળ લખવું પડે છે WWW, પછી જ આગળ કંઈ જે સર્ચ કરવાનું હોય તે લખીએ છીએ. ફેસબુક સર્ચ કરીએ, ચાલો તો લખવું પડે www.facebook.com. એટલે WWW એ ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટનો સંગ્રહ છે. ત્રીજું છે સર્ચ એન્જિન. તે ઇન્ટરનેટ પરની એક સાઇટ છે જેની મદદથી ઉપયોગકર્તા અન્ય વેબસાઇટ શોધી શકે છે. કીવર્ડના આધારે ઉપયોગકર્તા વેબસાઇટ શોધી શકે છે. ગૂગલ એ ખૂબ જાણીતા સર્ચ એન્જિનોમાંનું એક છે. સર્ચ એન્જિન એટલે આપણે ગૂગલ જે ઓપન કરીએ છીએ તે એક શું છે? સર્ચ એન્જિન છે, જ્યાં તમે જે પણ કંઈ સર્ચ કરવું છે, જે ટાઈપ કરો છો જે લંબચોરસ બોક્સમાં, તેને શું કહેવાય? સર્ચ એન્જિન. અને એ સર્ચ એન્જિન આપણે હમણાં તો ખૂબ જાણીતું છે, એ છે ગૂગલ. આગળ ઇન્ટરનેટ સાથે સંકળાવું. બધા અદ્યતન કમ્પ્યુટર અને લેપટોપ ઇન્ટરનેટ સાથે સંકળાવવા માટે સક્ષમ હોય છે. ઇન્ટરનેટ સાથે સંકળાવવા માટે નીચે પ્રમાણેની જરૂર પડે છે. વિન્ડોઝ ધરાવતું કમ્પ્યુટર. અત્યારે Windows 10, Windows 6, Windows 8, Windows 10 એવું અપડેટ આવે છે. ફોનમાં કેવું આપણે અપડેટ આવે છે કે સોફ્ટવેર અપડેટ આવ્યું, એપ્લિકેશન અપડેટ આવ્યું, એ રીતે કમ્પ્યુટરમાં પણ વિન્ડોઝ અપડેટ આવે. અત્યારે Windows 10 ચાલે છે. આગળ ISP, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સાથે ખાતું. તમારું ISP એ તમારા કમ્પ્યુટર અને ઇન્ટરનેટને જોડતી કડી છે. ઇન્ટરનેટ સાથે સંકળાવવા માટેની 3 રીત છે. પહેલી છે મોડમ, બીજી છે બ્રોડબેન્ડ કનેક્શન, અને ત્રીજું છે મોબાઈલ ઇન્ટરનેટ. મોડમ. તો મોડમના ઉપયોગ દ્વારા તમે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકો છો. મોડમ એ ઇલેક્ટ્રોનિક સાધન છે જે તમારા કમ્પ્યુટરને ટેલિફોન સાથે જોડે છે. શું છે? મોડમ એ ઇલેક્ટ્રોનિક સાધન છે જે તમારા કમ્પ્યુટરને ટેલિફોન સાથે જોડે છે અને ઇન્ટરનેટનો શક્ય ઇન્ટરનેટનો ઉપયોગ શક્ય બનાવે છે. આને ડાયલઅપ કનેક્શન પણ કહે છે. તે સસ્તું છે પરંતુ ખૂબ ધીમું છે. આગળ બીજું છે બ્રોડબેન્ડ કનેક્શન. તો તમારી ટેલિફોન લાઇનને બ્રોડબેન્ડમાં ફેરવવા માટે આ જાણીતો રસ્તો છે, જેના થકી તમે ટેલિફોનનો ઉપયોગ કોલ માટે તથા ઇન્ટરનેટ માટે એક સમયે કરી શકો. બ્રોડબેન્ડ એટલે એક નાનું લંબચોરસ જેવું ડબ્બું આવે. BSNLનું બ્રોડબેન્ડ છે કે એવું કંઈ અલગ અલગ કંપનીના બ્રોડબેન્ડ આવે. તમે ઇન્ટરનેટ ફોનમાં યુઝ ના કરો પણ બ્રોડબેન્ડ લઈ લો તો એના સિમ કાર્ડ દ્વારા એ કંપનીનું નેટ કરાવો, એ આખા વર્ષનું પેકેજ આવે. એ નેટ કરાવો તો તમારે મોબાઈલમાં ઇન્ટરનેટની પણ જરૂર ના પડે. પરંતુ ક્યાં સુધી? જ્યાં સુધી તમે એ બ્રોડબેન્ડની નજીક હોવ ત્યાં સુધી. બ્રોડબેન્ડ તમારા ઘરે હોય અને તમે અંકલેશ્વર જઈને કે થોડેક દૂર જઈને એવું કહો કે મારું નેટવર્ક નથી આવતું તો એ ના આવે. બ્રોડબેન્ડ કનેક્શન એટલે થોડાક અંતર માટે જેનું નેટવર્ક પકડાય. આગળ ત્રીજું મોબાઈલ ઇન્ટરનેટ. જો તમારી પાસે લેન્ડલાઇન ન હોય અથવા તો તમે બહાર હો ત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમે મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર પાસેથી મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો. આ એ જ વસ્તુ છે મેં હમણાં બ્રોડબેન્ડમાં કીધી એ જ, કે બ્રોડબેન્ડ ઘરે હોય અને તમે બહાર ઓફિસ ગયા હો તો ત્યાં નેટવર્ક ના પકડાય. પરંતુ જો તમારા ફોનમાં નેટવર્ક કરાવ્યું હોય, નેટ લીધું હોય, રિચાર્જ કરાવ્યું હોય તો તમે ફોન જ્યાં લઈ જશો ત્યાં તમારાથી નેટ યુઝ થશે. નંબર 1, જ્યાં મોબાઈલ સિગ્નલ મળતું હોય ત્યાં બધે જ તમે મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આગળ આપણે શીખ્યા એમ કે નેટવર્ક આવે છે, નેટવર્ક નથી આવતું, આ એ જ વસ્તુ છે.
જ્યાં મોબાઈલ સિગ્નલ મળતું હોય કે મોબાઈલ નેટવર્ક હોય ત્યાં મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. બીજું, ડાયરેક્ટ કે ડેડિકેટેડ કનેક્શનના ઉપયોગ દ્વારા પણ તમે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકો છો. તમારા કમ્પ્યુટર માટે અલગ મોડમની આમાં જરૂર પડતી નથી. આ ઇન્ટરનેટ જોડવા માટે તમારે ડાયલ કરવાની જરૂર રહેતી નથી. કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે હંમેશા જોડાયેલું જ રહે છે. આ પદ્ધતિ ખર્ચાળ છે અને આથી મોટી સંસ્થાઓ તેનો ઉપયોગ કરે છે, પરંતુ તે લેન્ડલાઇન થકી બ્રોડબેન્ડ કરતાં વધારે ધીમું અને વધુ ખર્ચાળ છે. મોડમની ગતિ BPS, એનું ફૂલ ફોર્મ છે બિટ્સ પર સેકન્ડ માં અથવા KBPS માં માપવામાં આવે છે. કિલોબાઇટ્સ પર સેકન્ડ, 1 KBPS ઇઝ ઇક્વલ ટુ 1000 BPS. હવે પછીનું બીજા વિડીયોમાં.